ભગવાન નારાયણની મૂર્તિ જોઈ સંતોનું અંતર ઉભરાવા લાગ્યું. કહેવાય છે કે સાધુના હૃદયના શબ્દો આંસુ દ્વારા પ્રગટ થયા. આવી દિવ્ય, આવી અલૌકિક પ્રભુની મૂર્તિ સંતોએ નિહાળી. ભારત વર્ષમાં ભટકીને થાકેલા સાધુ સંતોનો થાક દર્શન કરતાની સાથે ઉતરી ગયો. પ્રેમનો એક સ્વભાવ છે, માણસને જ્યાં પ્રેમ હોય ને. કિતની અચ્છી બાત કિસીને લિખી હૈ, પ્રેમ બિરાને કો ગુલિસ્તા બના દેતા હૈ. અગર આપ થોડા બહોત ભી સમજ સકતે હૈ તો બડી અચ્છી બાત હૈ. થોડા ધ્યાન દેકર સુને, કેટલી સરસ વાત લખી, જુઓ અદ્ભુત વાત છે. હું તમને બહુ ટૂંકમાં વાત કરું. તમે ઘરમાં રહેતા હો, બંગલો બહુ મોટો હોય, કરોડોનો બંગલો હોય, પણ તમે બે જણા રહો છો. તમારું જીવન, તમારા બેનું જીવન, એમાં પ્રેમ નામનું તત્વ નીકળી જાય તો ઘર કેવું લાગે બોલો. ગુજરાતીના સાહિત્યકારો એમ કહે 62, અંગ્રેજીમાં લખો, ગુજરાતીમાં લખો 62. આમ ઇમેજિન કરજો, હા, કઈ ફિગર 62 જેવું જીવન 26 જેવું થઈ જાય તો બગડાનું મોઢું આમ, છગડાનું મોઢું આમ. પ્રેમ નામનું તત્વ જો નીકળી જાય ને તો માણસનું ઘર, માણસનું જીવન બરબાદ બની જાય છે. પ્રેમ બિરાને કો ગુલિસ્તા બના દેતા હૈ ઓર પ્રેમ. કેવું સરસ કોઈ લખે છે, વેરાન વગડો હોય એને ગુલિસ્તાન, એ નંદનવન જેવું બનાવી દે. મે આપ બેતી કહેતા હું ગેરો કી નહીં, ઇશ્ક ઇન્સાન કો અલ્લાહ બના દેતા હૈ. પ્રેમ નામનું તત્વ માણસમાં પ્રગટ થાય ને, બસ આ સંતો આ કથા દ્વારા, આ સાધના દ્વારા એટલું જ કરાવવા માગે છે કે જીવને જીવમાં પ્રેમ થાય છે, જગતમાં પ્રેમ થાય છે. પણ એ દિવસ, એ ઘડી આપણી ધન્ય છે જે દિવસે આપણને આ મહારાજમાં અને જે દિવસે આ મહારાજને ધારનારા સંતોમાં આપણે હૃદયથી પ્રેમ થઈ ગયો, ત્યારે સમજો આપણા જીવનના બધા વહેમ દૂર થઈ જવાના. કેવો સંતોને પ્રેમ થયો છે મૂર્તિમાં. નિરખે મુનિ કરે હેત અતે, ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જાણું મીટે સુપીસે મૂર્તિ. સાધુઓ જાણે આંખથી મૂર્તિને પી લેશે, આવી સંતોની આંખો સજળ બની છે. હમણાં સાધુઓ ભગવાનની મૂર્તિને અંતરમાં ઉતારી દેશે. વળી ચાટશે જીભાએ કરે, જાણું ભેટશે ભુજાએ ભરે. પ્રાણ પ્યારા પ્રભુના આવી રીતે સંતોએ દર્શન કર્યા. કોઈ સંતો કેસર લાવ્યા છે, કોઈ કસ્તુરી લાવ્યા છે, કોઈ કપૂર લાવ્યા છે, કોઈ ચંદન લાવ્યા છે, કોઈ તુલસી પત્ર લાવ્યા છે, કોઈ કમળ લાવ્યા છે, કોઈ ચંપા લાવ્યા છે, કોઈ મોગરા લાવ્યા છે. આવી રીતે જે સંતો જે સામગ્રી લઈને આવ્યા છે એનાથી પ્રભુનું પૂજન કર્યું છે. કોઈ સંત બ્રહ્મકમળ લઈને આવ્યા છે. શ્રીમદ સત્સંગી જીવનમાં સુવ્રત મુનિ પ્રતાપસિંહને કહે છે, બ્રહ્મકમળથી સંતોએ પ્રભુનું પૂજન કર્યું. કોઈ ગુચ્છ બનાવીને લાવ્યા છે, કોઈ કલગી બનાવીને લાવ્યા છે, કોઈ શેખર તોરા બનાવીને લાવ્યા છે, કોઈ બાજુબંધ બનાવીને લાવ્યા છે, પ્રભુને અર્પણ કર્યા છે. ધૂપ દીપ નૈવેદ્ય ફળ આરતી વગેરે પ્રભુને અર્પણ કર્યા છે. પ્રભુની મૂર્તિ અદ્ભુત બની છે, અદ્ભુત. હા, બદ્રિકાશ્રમનું આ વાતાવરણ કેવું બન્યું છે. આ કથા ઘણીવાર આપણે સાંભળી છે, પણ થોડા આપણે ઊંડા ઉતરવું છે. આપણા બધા સંતોએ આ કથાનું વર્ણન કર્યું છે, પરંતુ ભગવાન શ્રીહરિએ જે ગ્રંથ વાંચ્યો છે એ આ શ્રીમદ સત્સંગી જીવન, એવો જ બીજો ગ્રંથ ભક્ત ચિંતામણી, એમાં આ કથાનું ગુજરાતીમાં થોડું વર્ણન છે, આપણે સાંભળશું. તમને ખ્યાલ આવે આ બદ્રિકાશ્રમની કથાનું રહસ્ય શું છે, તત્વ શું છે એનું. એ પછી હાથ જોડી બેઠા પાસ,
થયે અંતર દ્રષ્ટે ઉજાસ, પછી હાથ જોડી બેઠા પાસ થયે અંતર દ્ર, પછી નારાયણ કૃપાએ કરે વૃત્તે અંતર માહી ઉતરી, પછી નારાયણ કૃપાએ કરે વૃત્તે અંતર માહી ઉતરી. તાળી પાડીને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાંગ સ્વામી એમ લખે છે, સંતો સામે બેઠા, ગુજરાતીમાં તમે સમજી શકશો, પછી હાથ જોડી બેઠા પાસ થયે અંતર દ્રષ્ટે ઉજાસ, પછી હાથ જોડી બેઠા પાસ થયે અંતર દ્રષ્ટે ઉજાસ. સામે સંતો બેઠા, હાથ જોડ્યા, સંતોની દ્રષ્ટિ દિવ્ય બની ગઈ. શું થયું? એ પછી નારાયણ કૃપાએ કરી વૃત્તે અંતર માહી ઉતરે, પછી નારાયણ કૃપાએ કરે વૃત્તે અંતર માહી. દેઠો અક્ષર ધામ અલોકે, કામ્યા સુખ તે હને વિલોકે, અક્ષર ધામ લોકે પામ્યા સુખ તે હને વેલો. સંતો ની દ્રષ્ટિ દિવ્ય બની, પ્રકાશ પથરાયો, સંતો સમાધિમાં ગયા. બદ્રિકાશ્રમ ન દેખાણું, અક્ષરધામ દેખાણું. સાંભળજો સ્વામીના શબ્દો, હ દીઠું અક્ષરધામ અલોકી, પામ્યા તેહને વિલોકી સુખ અતિ, દીઠો તેજ તણો ત્યાં અંબાર, તેજ મધ્યે સિંહાસન સાર. અક્ષરધામ દેખાણું, અપાર તેજ જોયું, એ મધ્યમાં એક સિંહાસન જોયું. શું હતું ત્યાં? તિહા બેઠા દેઠા બહુ નામી, જે હ અક્ષરધામ ના ધામી, ત્યાં બેઠા દેઠા બહુ નામી, જે હ અક્ષરધામ, ત્યાં બેઠા દેઠા બહુ નામી, જે હ અક્ષરધામ ના ધામી, ત્યાં તેજમાં અક્ષરધામ, અક્ષરધામના મધ્યમાં સિંહાસન, સિંહાસન ઉપર અક્ષરધામના અધિપતિ જોયા. આવી અતિ સારી સુંદર મૂર્તિ એને દર્શન કર્યા. દર્શન કરીને સંતોને અત્યંત આનંદ થયો. જેવી રીતે ચંદ્રને જોઈ કુમુદની ખીલે, એમ સંતોના મન ખીલી ગયા છે. આવી રીતે અદ્ભુત દર્શન થયું. હા સાંભળજો, સ્વામી આગળ લખે છે, એ પછી બારે જોયું આવી જ્યારે, દેખી તેની તે મૂર્તે ત્યારે, બારે જોયું આવી જ્યારે, દેખી તેની તે જેવા અક્ષર ધામમાં દેખા, તેવા દેખા સન્મુખ બેઠા, અક્ષરધામનું દિવ્ય દર્શન કરી સંતોની આંખ ઉઘડી ગઈ, ખુલી ગઈ. જ્યાં સામે નજર કરે એ બદ્રિકાશ્રમ, એ બોરડીનું વૃક્ષ, એ વેદિકા, ભગવાન નર અને નારાયણ, આ ન દેખાણું. પછી બારે આવે જોયું જ્યારે, દેઠી તેની તે મૂર્તિ ત્યારે, જે અક્ષરધામની મૂર્તિ હતી એ જ મૂર્તિ સંતોએ ત્યાં સામે બદ્રિકાશ્રમમાં નિહાળી. સંતોએ અદ્ભુત સ્તુતિ કરી, જય આનંદ કંદ અવતારી, જય સંત જન સુખકારી, જય અક્ષરધામી અકામી, જય સર્વ વર્ણતણા તમે સ્વામી. આવી રીતે સંતોએ અદ્ભુત પ્રભુની સ્તુતિ કરી છે. સંતોનું હૃદય ગદગદિત થયું છે. આજે અમને પ્રભુના દર્શન થયા. સંતો કહે છે, હે પ્રભુ, અમને ધન્ય છે, આંખોને ધન્ય છે, આ જીવનને ધન્ય છે,
આપના દર્શન થયા પ્રભુ. બસ એટલું તો ભગવાનના ભક્તના હૃદયમાં હોવું જોઈએ. ગઈકાલે આપણે વાત સાંભળતા હતા કૃષ્ણ શંકર દાદાની. દાદાજી બહુ સરસ કહેતા, એમની એક નાની વાત મને એટલી બધી ગમી ગઈ કે ભગવાનના ભક્તે એકવાર રોજ મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. અને દાદા એમ કહેતા, શાસ્ત્રમાં લખ્યું નથી, ક્યાંય નથી, છતાં હું કહું છું કે રોજ એકવાર મંદિરે જવું જોઈએ અને રોજ એકવાર મસાણમાં પણ જવું જોઈએ. દાદાજી એટલે કહેતા કે આ મસાણમાં માણસ જતો નથી ને એટલે ભૂલી જાય છે કે એક દિવસ મારે અહીંયા જવાનું છે. એ મસાણમાં જશે ને તો વૈરાગ્ય પ્રગટશે, વૈરાગ્ય પ્રગટશે ને તો જગતમાંથી ભાગશે, અને જગતમાંથી ભાગશે ને તો જે ભગવાનની મૂર્તિમાં, ભગવાનના સાધુના, ભગવાનના ચરણમાં એનું ચિત્ત ચોટશે. એ ભગવાનમાં ચોટવાને માટે વૈરાગ્ય રૂપી આગ જરૂરી છે. બસ જીવનમાં એટલું કરીએ, નિયમ રાખીએ. આગળની કથામાં પૂજ્યપાદ ગુરુજીએ સરસ વાત કરી હતી. સુવ્રત મુનિ ચક્રતીર્થમાં રહ્યા છે, પાંચ વાર જગન્નાથ પ્રભુના દર્શન કરે છે અને નવ પ્રકારની પ્રભુની ભક્તિ કરે છે. સુવ્રત મુનિના પૂજામાં આપેલા ઉપચારોને ભગવાન શ્રીહરિ સાક્ષાત પ્રગટ થઈને અંગીકાર કરે છે. આ દર્શન પ્રતાપસિંહ મહારાજને જ્યારે થયું ત્યારે પ્રતાપસિંહનો પ્રશ્ન હતો, પ્રભુ આપની પૂજામાં ભગવાન પ્રગટ થઈને અંગીકાર કરે છે, એવી રીતે મારી પૂજાને પણ પ્રભુ અંગીકાર કરે એવો ઉપાય બતાવો. પ્રતાપસિંહ રાજાની મુમુક્ષુતા જોઈ સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને પણ એ જ ઉપદેશ આપ્યો, રાજન બસ નવ પ્રકારની ભક્તિ કરો, સાધુનો સમાગમ કરો અને પ્રભુના દર્શન કરો. ભગવાનના દર્શન કરીશું પણ સાધુનો સમાગમ નથી કરતા અધૂરું છે. સંતોની વાણી કાન દ્વારા સાંભળી પ્રભુના દર્શન કરીએ. સંતો કહે છે, હે પ્રભુ અમને ધન્ય છે, આપના દર્શન થયા. જ્યાં જ્યાં ઇતિહાસમાં નજર કરીએ ને, રામચરિત માનસ તુલસીદાસજી મહારાજે રામાયણમાં પણ જ્યાં જ્યાં પ્રભુના દર્શન થયા, એક વાર નહીં બે વાર, ધન્ય ધન્ય બે વાર શબ્દ સાંભળવા મળે. શ્રીમદ સત્સંગી જીવનની આ કથા, શ્રીમદ રામાયણની કથા હોય, શ્રીમદ ભાગવતની કથા હોય, આ શાસ્ત્રોની કથા બસ આપણને એ જ શીખવાડે છે કે આપણું જીવન ભગવાન મુખ બને, ભગવાન મુખ બને. પ્રેમાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના પ્રગટ સંયોગનું અદ્ભુત પદ લખ્યું છે. યાદ કરીશ આજે આદરણીય ચંદુભાઈ રાઠોડ, ચંદુ ભગત આ પદ જ્યારે ગાતા આપણને એમ લાગે જાણે ભગવાન પ્રગટ મળ્યા હોય. હા, ગોપીનાથ પેયા ઘર આયે, સ્વામીના શબ્દોમાં પ્રેમ કેટલો ભર્યો છે. ગોપીનાથ પેયા ઘર આયે, પ્રેમ ભરે અનુરાગ, ધન્ય ધન્ય મોરે ભાગ, આજ દિન ધન્ય ધન્ય મોરે ભાગ, આજ દિન ધન્ય ધન્ય મોરે ભાગ, આજ દિન આજ દિન તમે પણ ગાઓ. આજનો દિવસ આપણા માટે પણ ધન્ય છે, એટલા માટે કેવા સંતોના ખોળામાં બેઠા છે, કેવા દિવ્ય વાતાવરણમાં બેઠા છે. અમારા અમેરિકાથી આવેલા કાળુ દાદા તો કહેતા હતા, ગયા વર્ષે પહેલી વાર દિવાળી કરવા કંડારી આવ્યા અને અમેરિકા આવીને વાત કરતા હતા, સ્વામી નક્કી કરી નાખ્યું હવે કે મરું ત્યાં સુધી દિવાળી તો ગુરુજીના સાનિધ્યમાં કંડારી માં જ કરવી છે. વિચાર તો કરો હે. ધન્ય ધન્ય મોરે ભાગ, આજ દિન ધન્ય ધન્ય મોરે ભાગ.
आज दिन धन्य धन्य हरे भाग आज दिन धन्य धन्य हरे भाग प्रेमानंद स्वामी आज मारे ओरडे रे स्वामी ना अनेक अनुभवो छे सामे चालीन मारो महाराज जारे मळ्यो छे ने प्रेमानंद स्वामी नी आंखो रड़ी पड़ी छे हृदय नी चोवाई गयो छे અને સ્વામીની વાણીમાંથી આવા પદો અનેક નીકળી પડ્યા છે હા ગોપીનાથ પિયા ઘર આયે ગોપીનાથ પિયા ઘર આયે ગોપીનાથ પિયા ઘર सो सुख सिंधु पधारे कृपा करे सो सुख सिंधु पधारे कृपा करे स्वामी एम कहे छे मने आ गोपीनाथ मळ्या मने हरिकृष्ण महाराज मळ्या मने भगवान स्वामी नारायण मळ्या स्वामी ना शब्दो जुओ कृपा करीने सो सुख सिंधु पधारे रे कृपा करे सो सुख से बला नटवर निरखन ला धन्य धन्य रे पा आज दिन धन्य धन्य रे पा आज दिन धन्य धन्य વિદેશી સંગીતમાં ફેર જ એટલો વિદેશી સંગીત ચાલુ થાય ને ત્યારે પગ હલે અને શાસ્ત્રીય સંગીત ચાલુ થાય ત્યારે માથું ડોલે હા આખી સભાનું માથું ડોલે જો હા તબલાની જોડે ડોલે છે અત્યારે હા ધન્ય 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 વાહ ભાઈ વાહ આવું છે ભાઈ જોયું તમે સદગુરુ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે સો સુખ સિંધુ પધારે કૃપા કરી નટવર નિરખન લાગ મહારાજની કેટલી મોટી કૃપા ગણો કરુણા ગણો કે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા આપણને મળ્યા ગઈકાલે પૂજ્ય ગુરુજી એક સરસ માર્મિક વાત કરી હતી માર્મિક વાત હતી સુવ્રત મુનિ જ્યારે એમ કહે છે એ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા હું એમને મળ્યો છું એમના એક એક ચરિત્રો મેં દર્શન કર્યા છે સાથે રહ્યો છું હમણાં જે પ્રભુ અંતરહિત થયા છે આ સાંભળીને પ્રતાપસિંહ મહારાજના હૃદયમાં દુઃખ ન થયું એને આનંદ થયો આનંદ એ વાતનો થયો કે જેને પરમાત્મા પ્રગટ મળ્યા છે એવા સાધુ મને પ્રગટ મળ્યા મારા ધન્ય ભાગ્ય છે આપણે પણ ભાગ્યશાળી છીએ કે જેને ભગવાન મળ્યા છે એવા સાધુ આપણને મળ્યા છે એવા મળ્યા છે સંતોએ અદ્ભુત પ્રાર્થના કરી છે શ્રીમદ સત્સંગી જીવનના અધ્યાય 7માં જાજી સ્તુતિ છે અને સ્તુતિની વાત આવે ને ત્યારે શ્રોતાઓ સોતા બની જાય શ્રોતા સોતા બની જાય એટલે થોડા સ્તુતિના શબ્દો વચ્ચે હું મારા શબ્દો પણ ઉમેરું છું કીર્તનો પણ ઉમેરું છું જય જયાજ કૃપા રસ નિર્ગતે કૃપા કરીને વિતતમો મહાંધતમો પહે કૃપા કરીને અમારા અંતરમાં વિસ્તૃત આ મોહરૂપી અજ્ઞાનરૂપી અંધકારને જેણે દૂર કર્યું છે એવા હે પ્રભુ આપ જગદગુરુ છો આપને અમે નમસ્કાર કરીએ છીએ
नहि सुखम भवदाश्रयमंतरा। तमारी शरणागति विना सुख क्या छे आ जगत में। हे प्रभु तनुभृताम देवीवा भूविवांबरे। पृथ्वी पर रहता होय, पाताल में रहता होय के पछी स्वर्ग में रहता होय, पण प्रभु तमारा दर्शन विना आ जगत में कोईपण ने सुख नथी। महान संप्रदायना सद्गुरु ध्यानी स्वामी स्वामीना अति कृपा पात्र एवा सत्संग भूषण स्वामी पधार्या छे। सद्गुरु संतो पधारी रह्या छे, आपणे खूब खूब તાળીઓથી આ સંતોને વધાવીએ, ખૂબ ખૂબ તાળીઓ। આજે સવારે પૂજ્ય સ્વામી કહેતા હતા સભામાં કે ભગવાનનો સંત ચાલતો હોય ચાલુ રાખો, ચાલુ રાખો થોડું। આપણા વડીલ સદગુરુ સંતોના દર્શન થઈ રહ્યા છે, ખૂબ તાળીઓથી આપણે વધાવીએ ભક્તો। नहि सुखम भवदाश्रयमंतरा। हे प्रभु तमारी शरणागति विना क्या सुख छे। आ जगत तो दुखनी दावाग्निति सळगी रह्यु छे। त्रण प्रकारना दुखमां जीव प्राणी मात्र दुखी थई रह्या छे। देहना दुख जेने आपणा शास्त्रो व्याधि कहे छे, मनना दुख जेने आपणा शास्त्रो आधि कहे छे, देह अने मन सिवायना बहारना दुख जेने अपना शास्त्रों उपाधि कहे छे। आ त्रणे त्रण प्रकारना दुख थी जीव प्राणी मात्र दुखी दुखी ने दुखी छे। सुखी ए छे सद्गुरु गुणात्यानंद स्वामी कहे, सुरपुर नरपुर नागपुर ये तीन में सुख नाही, सुख या हरि चरण में या संतन के माही। ભગવાનની ભક્તિમાં કા સાધુના સમાગમમાં સુખ છે, આપણી પાસે આજે બંને વસ્તુ છે। ભગવાનની ભક્તિની આ કથા ચાલુ રહી છે, આટલા આટલા સાધુના દર્શન થઈ રહ્યા છે, આપણે ભાગ્યશાળી છીએ। હા ભાગ્યશાળી છીએ। સદગુરુ સંતો પધારી રહ્યા છે, આ સંતોની સ્તુતિની કથા ચાલુ રહી છે। ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આપ સર અક્ષરના પણ આધાર છો, આપ જીવ પ્રાણી માત્રના સુખના દાતા છો, કારણના પણ કારણ છો। પ્રભુ આપની કૃપા કેટલી મોટી છે, આપ ઈશ્વર હોવા છતાં પોતાને શરણે આવેલા જીવને સુખ આપવાને માટે તપસ્વીના વેશમાં રહીને તપશ્ચર્યા કરો છો। પ્રભુ તમારી કેટલી મોટી કૃપા। સંતોએ અદ્ભુત ભગવાનની સ્તુતિ કરી છે, આવી રીતે પ્રાર્થના કરી છે, અદ્ય વયમ ધન્યઃ, પ્રભુ અમે ધન્ય છીએ। આવી રીતે પ્રાર્થના કરી પ્રભુએ પછી કહ્યું છે, હે સંતો હું આપનું હૃદયથી સ્વાગત કરું છું। સ્વાગતમ વો મુનિ શ્રેષ્ઠ યોયમત્ર સમાગતઃ। હે મુનિયો આપ પધાર્યા છો, આપનું હું સ્વાગત કરું છું। સ્વાગતમ વો મુનિ શ્રેષ્ઠ યોયમત્ર સમાગતઃ, તત્પ્રસન્નોસ્મિ નિતરામ દર્શનમ વો મમેપ્સિતમ્। ગોલોકાદીની ધામાની, મારું ગોલોક હોય કે વૈકુંઠ હોય કે અક્ષરધામ હોય, ગોલોકાદીની ધામાની તથા યોગ સમૃદ્ધય, અષ્ટાંગ યોગ હોય, નવનિધિ હોય, અષ્ટ સિદ્ધિ હોય, ગમે તે હોય, બ્રહ્માદયો બલિહરા
યથા યુયમ નતે પ્રિયાહ. આમાંથી મને કોઈ વસ્તુ એવી વહાલી નથી જેવા હે સંતો તમે મને વાલા છો. આવી રીતે મહારાજ ભગવાન સંતોને કહે છે. ભગવાન નારાયણ સાધુઓને કહે છે, હે સંતો, મારા પ્રાણ કરતા પણ આપ મને વિશેષ પ્રિય છો, કારણ કે તમે અજ્ઞાની જીવોને મારી મૂર્તિનું જ્ઞાન આપો છો. જગતમાં અથડાતા અટવાતા આત્માને માયાના બંધનમાંથી મુક્ત કરી મુક્તિનું સાધન બનાવી તમે મારી મૂર્તિમાં જોડો છો. હે સંતો, તમે ખરેખર જીવને અભય દાન આપો છો. આ દુનિયામાં અનેક પ્રકારના દાન છે, સુવર્ણનું દાન, ગૌ દાન, ભૂમિ દાન, અનેક પ્રકારના દાન હોવા છતાં એ બધા દાન માણસને મળે, સોનાનું દાન મળે, ભૂમિનું દાન મળે, સમૃદ્ધિનું દાન મળે, સિદ્ધિનું દાન મળે, આ બધા દાન મળે, પણ જીવનમાં અભય દાન જો નથી ને તો પેલા બધા દાન અભિશાપ બની જાય. હા, સત્સંગની ઘણી કથાઓ છે. માણસના જીવનમાં સમૃદ્ધિ આવે, કહેવાય છે ને પૈસા વધે ને એટલે માણસની ઉપર ભય પણ વધે છે. કોઈ સાહિત્યકારે એટલું સરસ લખ્યું છે, પૈસાને પગરખા માપે જ હારા. તમારા જોડા ટૂંકા હોય ને તો પગમાં કઠે, અને જોડા મોટા હોય ને તો ડગમગ ડગમગ થાય, તમને ઊંધા પાડે ક્યારે. પગરખા ને પૈસા માપે જ સારા. અને ઇતિહાસમાં કહેવાય છે, ભગવાને દરેકને આ સભામાં બેઠેલા અને સભામાં નથી બેઠા આ પૃથ્વી ઉપર જન્મેલા તમામ જીવોને ભગવાન એની લાયકાત કરતા વધારે આપ્યું છે, આપ્યું છે ને આપ્યું જ છે, આટલું સમજવાનું છે. બાકી ક્યાં માણસને ધરો થાય છે, ક્યાં ધરો થાય છે, કોને તૃપ્તિ થાય છે? કહેવાય છે ને, ભગવાને પેટ ભરવાની જવાબદારી લીધી છે. ભગવાને જીવ પ્રાણી માત્રનું પેટ ભરવાની જવાબદારી લીધી છે, પણ માણસની પેટી ભરવાની જવાબદારી ભગવાને નથી લીધી. આજના માણસને પટારાઓ ભરવા છે, પેટી ભરવી છે, ધરો જ નથી થતો. એક મિલે દસ બીસકું ચહીએ, બીસ મિલે સત સહસ્ર ચહીએ, હજાર મળે તો લાખની ઈચ્છા, લાખ મળે તો કરોડની ઈચ્છા, કરોડ મળે તો અબજની ઈચ્છા, અબજ મળે તો ખરબોની ઈચ્છા. ઈચ્છા આગળ વધતી જાય ને માણસનું જીવન ખલાસ થઈ જાય. એટલા માટે શાસ્ત્રની એક નાની વાત મને યાદ આવે છે, આપણે ગાઈ લઈએ. હા, આમ તો ગઈકાલે પૂજ્ય ગુરુજીએ તમારી મૂર્તિ વિના કીર્તન ગાયું હતું. પ્રેમાનંદ સ્વામીએ ભગવાન પાસે માગ્યું, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. ઉત્તર ભારતના એક સંતનું લખેલું આ નાનું પદ, બે લીટી આપણે ગાશું ખાલી. અરે દેના હો તો દેજીએ જન્મ જન્મ કા સાથ, દેના હો બજાકે, દેના હો તો દેજીએ જન્મ જન્મ કા સાથ, દેના હો તો દેજીએ જન્મ જન્મ કા સાથ. મેરે સર પર રખ બનવારે, સર પર રખ બનવારે, મેરે સર પર રખ ગેર ધારે, અપને દોનો એ હાથ, દેના હો તો દેજીએ જન્મ જન્મ કા સાથ, દેના હો તો દેજીએ જન્મ જન્મ કા સાથ, દેના હો તો દેજીએ જન્મ જન્મ કા સાથ, દેના હો તો ભગવાન પાસે બસ એટલું માગો, હે પ્રભુ આપ અમારી સાથે છો. ઉત્તર ભારતના એ મહાન સંતને આજે યાદ કરીશ, સ્વામી રામ સુખદાસજી મહારાજ. ગંગાના કિનારે રહેતા, ગંગાના પાણી જેવું પવિત્ર જેનું જીવન હતું, રામ સુખદાસજી મહારાજ એમ કહેતા, ભગવાનને ક્યારેય એવી પ્રાર્થના ન કરતા, હે પ્રભુ મારી સાથે રહેજો. આ તો અજ્ઞાન છે, ભગવાન તો સાથે જ છે, ભગવાન સાથે છે, આત્માની અંદર અખંડ બિરાજમાન છે. આપણે અજ્ઞાનથી માગણી કરીએ છીએ, ભગવાન પાસે એવું માગો કે પ્રભુ હું તમને ક્યારેય ન ભૂલું, હું ક્યારેય ન ભૂલું, હે નાથ મેં તુજે કભી ન ભૂલું.
ए देना हो तो दीजिए जन्म जन्म का सार, देना हो तो दीजिए जन्म जन्म का सार, अब तो कृपा कर दीजिए जन्म जन्म का सार, अब तो कृपा कर दीजिए जन्म जन्म का सार, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे, श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे, श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे, मेरे जीवन में अब कर दे, जीवन में अब कर दे कृपा की तू बरसात, देना हो तो दीजिए जन्म जन्म का सार, ताली बजा के हाथ ऊंचा राखी बधा भक्तो, बधा भक्तो हाथ ऊंचा राखी दो मिनट के लिए, देना हो तो दीजिए जन्म जन्म का सार, मेरे सर पर रख बनवारे, मेरे सर पर रख बनवारे, मेरे सर पर रख गिरधारे अपने दोनों ये बात, देना हो दीजिए जन्म जन्म का सार, देना हो तो दीजिए जन्म जन्म का सार, दुनियाना अज्ञानी मानसो हे प्रभु आपने छोड़ी अन्य पदार्थनी इच्छा राखे छे, हे प्रभु आपनी मूर्ति सिवाय क्यांय सुख छे नहीं, आपना चरणों में प्रभु अमारी एज प्रार्थना, आप आजे जेवा प्रसन्न थया छो, आप जेवा अमने मळ्या छो एवा ने एवा अमारा हृदय में रहेजो। भगवान नारायण प्रसन्न थईने संतो ने कहे छे, संतो तमे मने प्राण थी पण विशेष प्यारा छो, जीव प्राणी मात्र ने बधु मळे, सुवर्णनु दान मळे, गौ दान मने, भूमि दान मळे, पण अभय दान जो न मळे ने तो दान मात्र भय समान छे, न गो प्रदानम न मही प्रदानम न चान्न दानम हि तथा प्रधानम, यथा वदन्ते ह बुधा प्रधानम सर्व प्रधाने स्वभय प्रधानम, मोटामा मोटू दान अभय दान छे। संतो तमे केवू अभय दान आपो छो, કાળના ભયથી, કર્મના ભયથી, પાપના ભયથી, માયાના ભયથી અને યમદૂતના આ પાંચ મોટા ભયથી જીવ પ્રાણી માત્રને મુકાવવાનું કામ તમે કરો છો। પાંચે પાંચ પ્રકારના ભય શરણે આવેલા જીવને તમે ટાળી નાખો છો। આવી રીતે ભગવાન નારાયણ અને ઋષિઓનો સંવાદ ચાલી રહ્યો છે। સુવ્રત મુનિ કહે છે, પ્રભુએ પૂછ્યું છે, હે ઋષિઓ આપ ક્યાંથી પધારો છો? પ્રભુ મેં ભારતખંડની યાત્રા કરીને આવીએ છીએ, ભારતના લોકો ધર્મનું પાલન તો કરે છે ને, સાંભળતાની સાથે સંતો દુઃખી થયા છે કારણ કે ભારત વર્ષમાં ફેલાયેલો અધર્મ એના ત્રાસથી દુઃખી થઈને તો દર્શન કરવા માટે આવ્યા છે। સંતોએ વર્ણન કર્યું છે, કળિયુગના પ્રભાવને લીધે અધર્મ પરિવાર સહિત વૃદ્ધિને પામ્યો છે, ધર્મગુરુઓએ ધર્મનો માર્ગ છોડી દીધો છે, વેદ અને શાસ્ત્રના અર્થ અવળા કર્યા છે, કળિયુગે ચારે બાજુથી માજા મૂકી છે, પ્રજાના પોષક રાજા પ્રજાના શોષક બન્યા છે, રાજાને પ્રજા વિષયાસક્ત અને લોલુપ બની છે, સદાચાર વિવર્જિત થઈ છે, મહાપાપોપ પાપેશુ પ્રસક્તઃ સંતિ માનવઃ, જીવ પ્રાણી માત્ર પાપને વિશે સંલગ્ન થયા છે। આવી રીતે કળિયુગનું વર્ણન કરી રહ્યા છે। ભગવાનના મનમાં સંકલ્પ થયો છે કે બસ હવે આ પૃથ્વી ઉપર મારે જવાનો સમય થયો હોય એવું લાગે છે। અક્ષરધામમાં જે મૂર્તિ જોઈ હતી એ જ મૂર્તિ સંતોની સામે બિરાજમાન છે, એ જ મૂર્તિએ સંકલ્પ કર્યો છે, એ મૂર્તિના સંકલ્પને થવાને કારણે હિમાલયનો જ બીજો પ્રદેશ કૈલાસ, કૈલાસ ઉપર આંખ બંધ કરીને તપશ્ચર્યા કરનારા દુર્વાસા મુનિ એમનું ધ્યાન તૂટ્યું છે, બદ્રિકાશ્રમમાં જવાની ઈચ્છા થઈ છે। દુર્વાસા ઋષિ બદ્રિકાશ્રમમાં જવાને માટે નીકળ્યા છે।
સત્સંગી જીવનની આ કથા સમજવા જેવી છે. દુર્વાસા ઋષિ હિમાલયમાં રહે છે પણ ઠર્યા નહીં, સમજો છો ને તમે, નીકળ્યા છે. બદ્રિકાશ્રમમાં જતા ગંગા નદી આવી છે, ગંગામાં સ્નાન કર્યું છે, એમનો ક્રોધ ગયો નથી, ભગવાનની ઈચ્છા છે. પણ આ કથા સમજાવવા માંગે છે કે આ કથારૂપી ગંગા એમાં આપણે સ્નાન કરીશું, પણ જો મહિમા સાથે સ્નાન નહીં થાય ને તો આ કથા પૂરી થશે તો પણ આપણા જીવનની વ્યથાઓ પૂરી નહીં થાય. જીવનની વ્યથા ત્યારે જ સમાપ્ત થશે, આ કથા આપણા જીવનમાં ઉતરશે. કહેવાય છે ગ્રંથ કથા શરૂ થાય એના પહેલા ગ્રંથ એની પોથી ખોલવામાં આવે. પોથી ઉપર ગાંઠ હોય, આપણા શાસ્ત્રોમાં ગાંઠને સંસ્કૃતમાં ગ્રંથિ કહેવાય. ગ્રંથિને ખોલે છે એનું જ નામ ગ્રંથ છે. આ ગ્રંથ આપણા જીવનની ગ્રંથિને ખોલે ક્યારે, કે આ કથાને આપણે જીવનમાં ઉતારીએ. દુર્વાસા મુનિ ગંગામાં સ્નાન કરે છે, ભગવાન નારાયણના દર્શન માટે આવ્યા છે. સંતો ભક્તો બધા ભગવાનની વાણીમાં દત્ત ચિત્ત છે, એકાગ્ર થયા છે, ભાન ભૂલી ગયા છે. આ બાજુ એટલા તન્મય થયા છે, આદર આતિથ્ય સત્કાર થયો નથી. ચારેય બાજુ સભામાં નજર કરતાની સાથે દુર્વાસા મુનિ તો ક્રોધના દેવ છે, ક્રોધ ભભૂકવા લાગ્યો છે, આંખો લાલ થઈ, શરીર થરથર કંપવા લાગ્યું છે, ઓઠ ભીસાણા છે, ચહેરો એકદમ ઉગ્ર બન્યો છે. ચારે બાજુ નજર કરવા લાગ્યા, અરે જે સભામાં સાક્ષાત ધર્મ બેઠા હોય, શાસ્ત્રને જાણનારા આવા પવિત્ર ઋષિઓ બેઠા હોય, અને ત્યાં જ શાસ્ત્રની મર્યાદાનો ભંગ. ઋષિનો ક્રોધ એવો ભભૂક્યો છે, એટલા બધા ક્રોધાયમાન થયા છે, ડાબો પગ પૃથ્વી ઉપર પછાડ્યો છે, આખો હિમાલય, આખી પૃથ્વી, આખું બ્રહ્માંડ ડોલી ગયું છે. બધાનું ધ્યાન તૂટ્યું, પાછળ જોયું, ત્યાં તો દુર્વાસા થર થર કંપે, હાથમાં કમંડળું છે, આંખો લાલ ગુમ થઈ ગઈ છે. બધાને ખબર પડી ગઈ, નક્કી આજે આપણો કાળ આવ્યો, આજે કઈ અહિત થવાનું. કરી રેસ માલોચન લાલા, ચડાવ્યા વળે પ્રકોટી ભાલા, કરી રેસ માલોચન લાલા, વિકરાળ કાળ શરીર ધ્રુજવા લાગ્યું છે, આજે જાણે કાળ આવ્યો આવું દ્રશ્ય સર્જાયું છે. બધાએ પાછું જોયું અને દુર્વાસાએ બધાએ બધાનું ધ્યાન તૂટ્યું આ નિહાળી, હાથ ઊંચો કરી કમંડળમાંથી પાણી લીધું, થર થર ધ્રુજી રહ્યા છે અને કહ્યું છે, સાંભળો હે ધર્મની ચર્ચા કરનારા સાધુઓ, આ ધર્મની સભામાં આવી રીતનો મોટો અધર્મ, એક સંત આવે, આદર આતિથ્ય સત્કાર થઈ ન શકે, શાપ આપે છે. તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવો નવ કરો, તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવો નવ કરો, ત્યાં અધર્મ ને કાળી ના દેહ પર આસુ વસે છે તે દુઃખ પામો ઘણું ઘણું, એ ફળ મારા અપમાન તણું, તેથી દુઃખ પામો ઘણું ઘણું, એ ફળ મારા અપમાન તણું. દુર્વાસા કહે છે, તમે મારું અપમાન કર્યું છે, જાઓ પૃથ્વી ઉપર, તમે આ રીતે ભગવાનની સભામાં બેસવાને લાયક નથી, મનુષ્યનો દેહ ધારણ કરો, જે અધર્મની, જે કળિયુગની ચર્ચા કરો છો, અધર્મથી અને એ જ કળિયુગથી તમે પણ અત્યંત પીડાને પામશો, આવી રીતે શાપ આપ્યો છે. શાપ આપીને ઋષિ શાંત થયા છે, આખી સભામાં બધા વિચારમગ્ન થયા છે, શું કરીશું, દુર્વાસાને કોણ રોકે, દુર્વાસાને કોણ શાંત કરે. દુર્વાસાજી થર થર ધ્રુજી રહ્યા છે, સાક્ષાત ધર્મદેવ ત્યાં સભામાં બેઠા છે, ભગવાનના પિતા છે, ધીરજની મૂર્તિ છે. ધર્મદેવ ઊભા થયા, ઋષિના ચરણમાં પડ્યા, હાથ જોડી વિનંતી કરી, અમારા જેવા જીવોને દંડ આપવો એ મુનિવર્ય આપનો અધિકાર છે.
પરંતુ અમે જાણી જોઈને આપનું અનાદર નથી કર્યું. અમે ભગવાનની વાણી સાંભળવામાં એટલા બધા તન્મય બન્યા હતા કે અમને ખબર જ ન પડી આપ ક્યારે પધાર્યા, એટલે અમે યોગ્ય આતિથ્ય ન કરી શક્યા. મુનિવર્ય કૃપા કરો, દુર્વાસા કહેવા લાગ્યા, મેં ક્યારેય પણ સાપ આપ્યા પછી પાછો લીધો નથી, મારી એવી ખ્યાતિ છે, પણ જાઓ, તમે ધર્મ છો, તમારી ધીરજ જોઈને હું એટલો અનુગ્રહ કરું છું કે આ સાપ તમે બધાએ ધારણ કર્યો છે એમ નહીં, આ સભામાં ભગવાને પણ અંગીકાર કર્યો છે. ભગવાન પૃથ્વી ઉપર તમારી સાથે આવશે અને ભગવાન તમને અધર્મી અને અસુરોના દુઃખથી મુકાવશે, માટે ભગવાન તમારી સાથે પૃથ્વી ઉપર પ્રગટ થશે. આવી રીતે દુર્વાસાએ કહ્યું છે. દુર્વાસા પાછા કૈલાસમાં ચાલ્યા ગયા છે. આ બાજુ ભગવાને બધાને કહ્યું કે અમારા હૃદયમાં તમારી વાત સાંભળીને ઈચ્છા થઈ હતી કે હવે અમારે પૃથ્વી ઉપર જવાનો સમય થયો છે. અમારા સંકલ્પથી દુર્વાસા આવ્યા, અમારા સંકલ્પથી જેણે સાપ આપ્યો છે, માટે કોઈ ચિંતા કરતા નહીં, પૃથ્વી ઉપર યોગ્ય જગ્યાએ જન્મ લેવાની તૈયારી કરો. તમારી પાછળ હું પણ પૃથ્વી ઉપર આવી રહ્યો છું અને તમને બધાને અધર્મથી બચાવીશ, એ મારી પ્રતિજ્ઞા છે. આવી રીતે ભગવાને કોલ આપ્યો છે. ભગવાન પ્રગટ થશે એ કથા આપણે સાંજે પૂજ્યપાદ ગુરુજીના શ્રીમુખે શ્રવણ કરીશું.